આગળ વાત કરીએ તો સેલવાસની સેલવાસમાં ચોરી લૂંટ કે ધાડ જેવા ગુનાઓને અંજામ આપે તે પહેલા આરોપીઓને ઝડપી પાડતી પોલીસ. સેલવાસ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ દરાડીના માર્ગદર્શન હેઠળ સેલવાસ પોલીસ સ્ટેશનના પીઆઈ કૃષ્ણા મહાજન અને સ્પેશિયલ બ્રાન્ચ સ્ટાફે રાત્રિમાં હાથ ધરેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન ગુનાખોરી ટોળકી ગુનાને અંજામ આપે એ પહેલાં જ ઝડપી લઈ મોટો ગુનો રોકવામાં સફળતા મેળવી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના સમયે કિલવાણી રોડ યોગી હોસ્પિટલ આગળ એક રજિસ્ટ્રેશન વગરની નવી સ્કોર્પિયો ગાડીની શંકાસ્પદ હિલચાલ નજરે પડતા ગાડીમાં બેસેલા ચાર શખ્સની પૂછપરછ કરતા એક પૈકી એક સેલવાસ પોલીસના ચોપડે રીઢે ગુનેગાર કાલુ સીતારામ ભાર્ગવ ઝડપી લીધો હતો. અન્યની કડક પૂછપરછ કરતા ત્રણ બાકીના આરોપીઓ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની જાણકારી મળવા પામી છે. પોલીસે કાલુ સીતારામ, જયેશ ગેલાભાઈ ચોગણના રહેવાસી અમરોલી સુરત, અનિલ દીનાનાથ પાંડે સુરત, વાપીના સિરાજ મુસ્લિમ ખાનની ધરપકડ કરી હતી. કબજે લેવાયેલા સ્કોર્પિયો ગાડીમાંથી ઘાતક હથિયારો, ઘરફોડીમાં વપરાતા સાધનો, તૂટેલા તારા અને અન્ય વાંધાજનક વસ્તુ પ્રાપ્ત કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. મુકુલ યાદવ, ZS TV, સેલવાસ. હમો તથા સેલવાસ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને સાથે સાથે સ્પેશિયલ બ્રાન્ચના જે સ્ટાફ હતો તેમની સાથે હમો સેલવાસ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન મધ્યરાત્રિએ કિલોણી નાકાથી ડોકમડી જે રોડ જાય છે તેની સામે યોગી હોસ્પિટલની સામે એક વ્હાઇટ કલરનો બ્લેક ટિન્ટેડ ગ્લાસ સ્કોર્પિયો જેનો નંબર પણ નહીં હતો એ અમને શંકાસ્પદ હાલતમાં દેખાતા અમે એક સ્કોર્પિયોને ચેઝ કરી અને એને રોકી. સ્કોર્પિયોમાં ચાર ઇસમો જોવામાં આવ્યા. જે ચાર ઇસમો હતા તે પૈકી એક ઇસમ જે કલ્લુ સીતારામ ભાર્ગવ કરીને છે એ ઇસમને સેલવાસ પોલીસ સ્ટેશન માં 7-8 ચોરીના ઘરફોડ ચોરી અને કંપનીમાં ચોરી કરે એવા કેસીસમાં એને અટક કરવામાં આવેલ હતો. જેથી અમને લાગતા કે અમને એવું લાગ્યું કે આ લોકો કોઈક પણ જગ્યાએ લૂંટ કાં તો ધાડ પાડવા માટે જઈ રહ્યા છે. તો એ શંકા અમને ઉત્પન્ન થતાં અમોએ સ્કોર્પિયોની બે પંચો રૂબરૂ બોલાવી ઝડપી કરતા તેમાંથી એક મોટી ગુપ્તી, ચાકુ, હથોડી, બે એક તૂટેલું લોક, એક નવું લોક એ સામગ્રી મળી કે જેનાથી એ નિષ્પક્ષ થઈ શકે કે આ લોકો કે તે ચોરી કરવા કે લૂંટ કરવા માટે જવાના હતા. હમો પછી ત્રણ વિગતવારનું પંચનામું કરી ગાડીને કબજે કરીને સેલવાસ પોલીસ સ્ટેશન પર લાવ્યા અને સરકાર તરફે આઈપીસી કલમ 398-188 અને આ જે ગુપ્તી છે તે ગુપ્તી એક પ્રોહિબિટેડ આર્મ છે જે રાખવા માટે એની પાસે કોઈ પરમિશન ન હોવાથી આર્મ્સ એક્ટ કલમ 4 અને 25(1)(b) મુજબ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને એ જે ચાર ઇસમ જે પકડાયા તેઓના નામ છે, એક જયેશ કરીને છે અને અનિલ, આ બંને સુરતના છે. ત્રીજો છે સિરાજ ખાન, એ વાપીનો, અને ચોથો કલ્લુ ભાર્ગવ. કલ્લુ વિરુદ્ધમાં તો સેલવાસ પોલીસ સ્ટેશનમાં 7-8 ગુના ચોરીના છે, જ્યારે જે જયેશ અને અનિલ છે એ લોકો વિરુદ્ધમાં પણ સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં કેમિકલ ચોરીનો ગુનો દાખલ થયો છે. જેથી આ ચાર આરોપી વિરુદ્ધમાં સેલવાસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આજે અટક કરીને કોર્ટમાં રજૂ કર્યા છે અને ચાર આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી આ લોકો અહીં શું કામ આવ્યા હતા અને એ લોકોનું પ્લાનિંગ શું હતું તેની તપાસ